નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવી યોજના વિશે માહિતી મેળવીશું. તો તે યોજનાનું નામ છે ગુડ સમેરિટન એવોર્ડ યોજના. તો તે અંગે સંપૂર્ણ માહિતી મેળવીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, સરકાર દ્વારા શરૂ કરાયેલી નવી યોજના છે ગુડ સમેરિટન એવોર્ડ યોજના. તો આ એવોર્ડ યોજના અંતર્ગત આર્થિક સહાય પણ આપવામાં આવે છે. તો યોજનાની સંપૂર્ણ માહિતી આપણે મેળવતા જઈએ. યોજના છે ગુડ સમેરિટન એવોર્ડ યોજના, અને આ યોજના અંતર્ગત લાભાર્થીને ₹5,000 સહાય સીધી બેંક ખાતામાં મળવાપાત્ર થાય છે. તો મિત્રો, અકસ્માત બાદ જે ગંભીર ઇજાગ્રસ્ત હોય તેઓને મદદ માટે મળશે ₹5,000 આર્થિક સહાય. તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો આમ તો મિત્રો, આપણે સૌ જોતા હોઈએ છીએ કે અકસ્માતના સ્થળે તમામ લોકો માત્ર દર્શક બનીને ઊભા રહી જતા હોય છે, પણ જે પીડિતોના દર્શક નહીં પણ રક્ષક બનીને ઊભા રહી શકે તે માટે પ્રોત્સાહન મળે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. તો સરકારની આ નવી યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને પ્રથમ કલાક એટલે કે ગોલ્ડન અવરની અંદર હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં સારવાર માટે પહોંચાડવામાં મદદરૂપ થનાર વ્યક્તિ એટલે કે ગુડ સમેરિટનને રોકડ પુરસ્કાર ઉપરાંત પ્રશંસાપત્ર આપવામાં આવશે. તો માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલ પીડિતોને મદદરૂપ થનાર ગુડ સમેરિટનને ₹5,000 રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત મિત્રો, શ્રેષ્ઠ કામગીરી કરનાર ગુડ સમેરિટનને રાષ્ટ્રીય કક્ષાએ ₹1,00,000 પુરસ્કાર માટે પસંદગીની પણ તક મળવાપાત્ર થશે. અને તેથી આગળ વાત કરીએ તો રોકડ પુરસ્કાર માટે ગુડ સમેરિટનની પસંદગી છે તે જિલ્લા સ્તરની અપ્રેઝલ કમિટી દ્વારા કરવામાં આવશે, અને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટેના નામાંકન મોકલવા માટે ગુડ સમેરિટનની પસંદગી રાજ્ય સ્તરની અપ્રેઝલ કમિટી દ્વારા કરવામાં આવશે, અને રોકડ પુરસ્કાર ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા સીધા જ ગુડ સમેરિટન એટલે કે મદદરૂપ થનાર વ્યક્તિના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તો હવે આપણે આની વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, યોજનાનું નામ છે ગુડ સમેરિટન એવોર્ડ યોજના. તો તેની સ્કીમનું નામ જોઈએ તો સ્કીમ ઓફ ગ્રાન્ટ ઓફ અવોર્ડ ટુ ધ ગુડ સમેરિટન. તો અહીંયા આપણે ગુડ સમેરિટનની વ્યાખ્યા જોઈએ તો માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર પરોપકારી કે મદદગાર વ્યક્તિ. તો આમ જ્યારે ગંભીર રીતે અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિ હોય તેઓને ગોલ્ડન અવરમાં જે લોકો હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડે તેવા મદદરૂપ કે પરોપકારી જે વ્યક્તિ હોય તેઓને ગોલ્ડન સમેરિટન ગણવામાં આવશે. અને હવે આપણે અહીંયા ગોલ્ડન અવરની વાત કરીએ તો ગોલ્ડન અવરની આપણે વ્યાખ્યા જોઈ લઈએ. તો ગોલ્ડન અવર એટલે માર્ગ અકસ્માત પછીના તુરંતનો પ્રથમ કલાક છે જેમાં ઇમરજન્સી મેડિકલ સારવાર જરૂરી છે અને જે સમય મળવાથી મૃત્યુને મહદ અંશે ટાળી શકાય છે. તો આમ જે અકસ્માત પછીનો તરતનો એક કલાકનો સમય છે તે સમયગાળામાં જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો હોય તે વ્યક્તિને જો હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડવામાં આવે તો તેમનું મૃત્યુ મહદ અંશે ટાળી શકાય છે. તો આવા જે પહેલો કલાક છે તેને ગોલ્ડન અવર ગણવામાં આવશે. ત્યાર પછી મિત્રો, આપણે આ યોજના હેઠળની વ્યાખ્યાની વાત કરીએ તો આ યોજના હેઠળ જીવલેણ માર્ગ અકસ્માત એટલે કે ફેટલ એક્સિડન્ટની વ્યાખ્યા મુજબ માર્ગ અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિને સારવાર દરમિયાન નીચેની કોઈ પણ એક પરિસ્થિતિ ઊભી થાય અને હોસ્પિટલ દ્વારા તે અંગેનું જીવલેણ અકસ્માતનું પ્રમાણપત્ર આપવામાં આવે તો તે અકસ્માતને ફેટલ એક્સિડન્ટ કહેવામાં આવશે. તો મિત્રો, આ પ્રમાણે અહીંયા જે દર્શાવેલ છે તે પૈકીની કોઈ એક મોટી ઈજા થઈ હોય અને હોસ્પિટલ દ્વારા તે અકસ્માતને જીવલેણ અકસ્માત તરીકેનું પ્રમાણપત્ર આપવામાં આવે ત્યારે જે મદદરૂપ થનાર વ્યક્તિ હોય તેઓને આ ગુડ સમેરિટન એવોર્ડ મળવાપાત્ર થાય છે. તો તેમાં આપણે જોઈએ તો કોઈ મોટું ઓપરેશન એટલે કે મેજર સર્જરી થઈ હોય
તો તેને ફેટલ એક્સિડન્ટ ગણવામાં આવશે. આ ઉપરાંત ઓછામાં ઓછા 3 દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવું પડે તો પણ તેને ફેટલ એક્સિડન્ટ ગણવામાં આવશે. આ ઉપરાંત મગજને થયેલી ઈજા હોય કે કરોડરજ્જુને થયેલી ઈજા હોય તો તેને પણ ફેટલ એક્સિડન્ટની વ્યાખ્યામાં ગણવામાં આવશે અને તે અંતર્ગત મદદરૂપ થનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો આ યોજના માટે 100% ગ્રાન્ટ છે તે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ₹5,00,000 રાજ્ય સરકારને આપવામાં આવશે. અને યોજનાનો સમયગાળાની વાત કરીએ તો આ યોજના 15/10/2021થી લાગુ થઈ ગયેલ છે અને તે 31/3/2026 સુધી અમલમાં રહેશે. તો આ યોજનાનો મુખ્ય હેતુ છે તે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં સારવાર માટે પહોંચાડનાર જે વ્યક્તિ હોય તેવા ગુડ સમેરિટન એવોર્ડથી સન્માનિત કરી અને આવી મદદરૂપ થવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો મહત્ત્વનો ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે આ ગુડ સમેરિટનને મળવા પાત્ર નાણાકીય પુરસ્કાર શું છે. તો મિત્રો અહીંયા આપણે ટેબલ જણાવેલ છે જેમાં ગુડ સમેરિટન પુરસ્કાર માટેની પાત્રતા છે અને તેની સામે પુરસ્કારની રકમ જણાવેલી છે. તો તેમાં આપણે ક્રમ નંબર 1 ઉપર જોઈએ કે ગુડ સમેરિટન એક અથવા તો વધુ વ્યક્તિઓના જીવ બચાવે તો તેઓને ₹5,000 પુરસ્કાર રૂપે મળવા પાત્ર થશે અને જો કોઈ એક કરતાં વધુ ગુડ સમેરિટન એક વ્યક્તિનો જીવ બચાવે તો તે 5,000 છે તે તેમની વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે અને જો કોઈ એક કરતાં વધુ ગુડ સમેરિટન એક કરતાં વધુ વ્યક્તિઓનો જીવ બચાવે તો મહત્તમ 5,000 પ્રતિ ગુડ સમેરિટનની સહાય છે તે મળવા પાત્ર થશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ તો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના માર્ગદર્શક સૂચના મુજબ એક ગુડ સમેરિટનને આ યોજના હેઠળ વર્ષની અંદર મહત્તમ 5 વખત આ પુરસ્કારની રકમ મળવા પાત્ર થશે. એટલે કે કોઈ એક વ્યક્તિ છે તે વર્ષ દરમિયાન વધુ વખત વ્યક્તિઓની મદદ કરે છે તો તેને મહત્તમ એટલે કે મેક્સિમમ 5 વખત આ પુરસ્કારની રકમ છે તે મળવા પાત્ર થશે અને દરેક રોકડ પુરસ્કારની સાથે તેઓને એક પ્રશંસાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. અને આ યોજનાના અમલીકરણ અર્થે સચિવ શ્રી ગૃહના અધ્યક્ષતામાં હેઠળની રાજ્ય સ્તરની દેખરેખ સમિતિ છે જે આ યોજનાના અમલીકરણ માટે મોનિટરિંગ કરવા માટે દર 3 મહિને બેઠકો યોજશે અને ગુડ સમેરિટન તરીકે રોકડ પુરસ્કારને પાત્ર જે વ્યક્તિ હોય તેનો કેસ જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષ પદથી જિલ્લા મૂલ્યાંકન સમિતિમાં મંજૂર કરવામાં આવ્યા બાદ આ રોકડ પુરસ્કારની જે રકમ છે તે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં સીધા જ જમા કરવામાં આવશે. જ્યારે પ્રશંસાપત્ર છે તે જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષપદ નીચેની જિલ્લા મૂલ્યાંકન સમિતિ દ્વારા આપવામાં આવશે. તો મિત્રો આ પ્રમાણે માર્ગ અકસ્માતમાં મદદરૂપ થનાર વ્યક્તિઓને ₹5,000ની સહાય મળવા પાત્ર થાય છે. તો મિત્રો આશા રાખું કે ગુડ સમેરિટન એવોર્ડ યોજના અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો છે. આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.